नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 सामायिक मूल्यांकन कसोटी ऑगस्ट 2021 गुजरात सरकार द्वारा तमारी नॉलेज में वधारो करवा माटे ने तमारु मूल्यांकन करवा माटे जे आयोजन करवामां आवे छे तेनु सोल्यूशन अहींया आपणे चेनल उपर मूकीए छीए। पण विद्यार्थी मित्रों, आ मूल्यांकन माटे छे, तमारे पेपर लख्या बाद तमारु मूल्यांकन करवा माटे आ सोल्यूशननो उपयोग करवानो छे। तो आजे ज आवा ने आवा दरेक सब्जेक्ट ना सोल्यूशन मेळवा माटे अमारी चेनल ने सब्सक्राइब करो अने नीचे लिंक डिस्क्रिप्शन में आपेली छे त्यांथी तमे एप्लिकेशन ने डाउनलोड करो। तो शुरुआत करिए धोरण 8 ना विषय विज्ञान नी। प्रश्न नंबर 1, आपेल गुणधर्म ने आधारे संश्लेषित रेसाओ ने ओळखो। तो आ रेसाओ ना उपयोग थी मजबूत स्थितिस्थापक हळवा तेमज चमकदार तथा सरळतातथी धोई शकाय तेवा कापड़ बनावी शकाय। तो एवा क्या रेसा छे के ते आवा गुणधर्मो वाळा बनावी शकाय? तो के नायलॉन रेसा। आ रेसाओ ने लाकड़ाना मावा पर रासायणिक प्रक्रिया करीने बनावी शकाय छे। तेवा तो केवा रेसा छे के जेने लाकड़ाना मावा पर रासायणिक प्रक्रिया करीने बनावामां आवे? तो के रेयोन। आ रेसा थी बनता कापड़ ने पहेरवुं खूब अनुकूल छे तेमज कापड़ जल्दी थी चोळाई जतुं नथी अने धोवुं खूब ज सरळ छे। तो ए क्यूँ कापड़ छे, ए क्यो रेसा छे? तो के पॉलिएस्टर। आ रेसाओथी शियाळाना दिवसोमां विविध रंगोना स्वेटर तथा शॉल के धाबळा बनावी उपयोग करवामां आवे छे, केम के प्रमाणमां वधु टकाउ तथा परवडे तेवी किंमत धरावे छे। एवा तो कया छे रेसाओ? तो के एक्रेलिक अथवा तो ऊन। आ रेसाओना उपयोगथी विविध वस्तुओ जेवी के प्लास्टिक बाटलीओ, वासणो, पातळी फिल्म, वायरो बनावामां आवे छे। एवा तो कया रेसा छे? तो के पोली। चालो आजे जाणीए फिलो एप विषे, जे विद्यार्थीमां अत्यारे खूब ज लोकप्रिय थई रही छे। जो तमने कोई पण क्वेश्चन होय, डाउट्स होय, कोई कॉन्सेप्ट ना समझायो होय, बोर्डनो होय, जेडबली नीट्स होय के पछी कोई पण प्रश्न होय, तेनुं सोल्यूशन छे फिलो एप। तमारा डाउट्स ने कोई पण टाइमे तमे क्लियर करी शको छो आ ત્રણ ઈઝી સ્ટેપ દ્વારા। સૌથી પહેલા આ એપને પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી તમારે ડાઉનલોડ કરવાની છે। તમારા ફોન નંબરની ઇઝીલી સાઇન અપ કરી લ્યો, ત્યાર પછી તમારા પ્રશ્નનો ફોટો પાડો અથવા ટાઈપ કરીને સબમિટ કરો। ફિલો એપ તમને 60 સેકન્ડમાં ઇન્ડિયાના ટોપ ટ્વિટર સાથે તમને લાઈવ કોલ કનેક્ટ કરી દેશે। આપકી ક્વેશ્ચન મેં આપ કહેના ચાહતે હૈ કે બલ્બ કી પાવર કિતની હૈ? અગર બલ્બ જો હૈ વો 220 વોલ્ટેજ પર ઓપરેટ હો રહા હૈ, રાઈટ? ઇસ બેટરી કા જો વોલ્ટેજ હૈ વો આપકો ગિવન હૈ 220। तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर। अब अगर कोई आपको और डाउट है तो आप बताइए। नो सर, थैंक यू। तो विद्यार्थी मित्रों, राह कोनी जोई रहा छो? अत्यारे डाउनलोड करो फिलो एप्लिकेशन, जेनी लिंक नीचे डिस्क्रिप्शन में आपेली छे। એવા તો કયા રેસા છે? તો કે પોલીએથીન, ટેરેફથેલ, પોલિએસ્ટર। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે દરેક પેપરના સોલ્યુશન જો મેળવવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં, અને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે। પ્રશ્ન નંબર 2, નીચેની લાક્ષણિકતાઓને આધારે આપેલ પાક રવિ પાક છે કે ખરીફ પાક તે જણાવો। વરસાદની ઋતુમાં રોપવામાં આવતો પાક તો કે ખરીફ પાક, અને શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક તો કે રવિ પાક। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન 2B, બેબી પ્રશ્ન આપણો, તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિકને ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરો। તો પ્લાસ્ટિક એવું કે જે ઉષ્મા અને વિદ્યુતનો અવાહક, તો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અથવા તો બેકેલાઇટ। પ્લાસ્ટિક એવું કે જેને એકવાર આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક। અને એવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિક્ત થઈ જાય છે કે તૂટી જાય છે, તો એ કયું? થર્મોપ્લાસ્ટિક। વિદ્યાર્થી મિત્રો, પીડીએફ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો। ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો। પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા તો છે જ, બધાને ખબર છે। પરંપરાગત સિંચાઈની પદ્ધતિઓથી વધારે પડતા પાણીનો વ્યય બાષ્પીભવન સ્વરૂપે થાય છે। પરંપરાગતમાં દોરિયા પિયત પદ્ધતિ છે, બરાબર? તેવી પદ્ધતિ કે જેનાથી શું થાય છે, પાણીનો વ્યય બહુ માત્રામાં થાય છે અને બાષ્પીભવન થઈને આકાશમાં જતું રહે છે। અલ્પ પાણીવાળા વિસ્તારમાં તો આપણી પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓ ઉપયોગમાં આવતી પણ નથી, માટે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અમૂલ્ય એવા પાણીના જથ્થાનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરી શકાય છે। ત્યારબાદ આગળ વધીએ તો હાલની કોવિડ-19 પરિસ્થિતિમાં રસી મૂકાવવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? કારણ કે કોવિડ-19 એક ચેપી અને વાયરસજન્ય રોગ છે જે હવાના માધ્યમથી અને એકબીજાના સંપર્કમાં અથવા સ્પર્શથી ફેલાય છે। રસીકરણથી વાયરસજન્ય રોગોને
નાથી શકાય છે અથવા તો બચી શકાય છે, આગળ ફેલાતા અટકાવી શકાય છે, તેમાં પણ આપણા ભારતમાં બનતી કોવિશિલ્ડ અને કોવેક્સિન, બરાબર, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, કોવિશિલ્ડ અથવા તો કોવેક્સિન, બરાબર, એ સ્પેલિંગ અહીંયા લખી દઉં છું, કોવિ એસ એચ આઈ ઈ એલ ડી અથવા તો કોવેક્સિન, બરાબર. તો એવી રસીઓ કારગત સાબિત થઈ છે જેનાથી 92% થી 98% કોરોના થવાની સંભાવના ઘટી જાય છે. માટે રસીકરણ કરવી એ તમારું અને તમારા પરિવારનું રક્ષણ કોરોના સામે કરવા માટે રસી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના જવાબ આપો. ખેતરમાં પાકને ઉછેરતા પહેલા જમીનને કેવી રીતે તૈયાર કરશો? તો કે ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે, જેથી કરી વનસ્પતિના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે. માટીને પોચી કરવાની તથા ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય છે. ખેડાણ વડે આપણે જમીન તૈયાર કરી શકીએ છીએ. ખેડાણ માટે હળ, દાંતી જેવા ઓજારોનો ઉપયોગ કરી શકાય છે. હળ, ખરપીઓ અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ કઈ કઈ પરિસ્થિતિમાં કરશો? તો કે હળ છે એ પ્રાચીન સમયથી હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તથા માટીને ખોદવા માટે કરવામાં આવે છે. ખરપીઓ તો કે આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. અને દાંતી આજના સમયમાં ખેતરની ખેત ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના જવાબ આપો. કુદરતી ખાતરના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ? કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે, જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, પાકને બધા પોષક તત્વો મળે છે, જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી, તે પ્રમાણમાં સસ્તું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે વધારે સેક્શન્સ અને વધારે પેપરના સોલ્યુશન મેળવવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને અમારી એપ્લિકેશન જે છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લો. ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પ્લાસ્ટિકના ઉપયોગને ઓછું કરવા માટે તમે રોજિંદા જીવનમાં કેવા પ્રયત્નો કરશો? તો કે હંમેશા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્લાસ્ટિક બેગ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓને રસ્તા ઉપર, ગટરોમાં કે અન્ય સ્થળોએ ફેંકવી જોઈએ નહીં. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઓ તથા શણની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. થર્મોપ્લાસ્ટિક અલગથી ભેગું કરવું અને તેનું રિસાયક્લિંગ કરવું જોઈએ, જેથી કરીને આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ છે ઘટાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાન સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ 2021. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે દરેક વિષયના મૂલ્યાંકન કસોટીના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાના મિત્રો સુધી લિંકને ફોરવર્ડ કરો. આ સાથે આપણે અહીંયા સોલ્યુશન પૂરું કરીએ છીએ. થેન્ક યુ.